પ્રજાના આગેવાન છે નીતિનભાઈ પટેલ કોઈ સમાજના આગેવાન નથી સમગ્ર સમાજના આગેવાન છે નીતિનભાઈ સાહેબ એ સમગ્ર ગુજરાતની પ્રજાના આગેવાન છે બબે વખત સીએમ પદ માટે નામ નોમિનેશન સમગ્ર પ્રજાની ઈચ્છા હતી કે ભાઈ સીએમ તરીકે નીતિનભાઈ પટેલ આવે માજી મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પણની રજૂઆત હતી કે ભાઈ સીએમ તરીકે નીતિનભાઈ આવે તો તમામ આગેવાનો તમામ સમાજના આગેવાનો પાટીદાર સમાજના આગેવાનો આ તમામની ઈચ્છા એવી હતી કે ભાઈ ગુજરાતની હકદાર અને જે ગણીએ ખરેખર સીએમ પદ તરીકેના દાવેદાર નીતિનભાઈ પટેલ સાહેબ હતા તો પણ બે વખત રજૂઆત કરવા છતાં તમામ ધારાસભ્યોની પણ રજૂઆતો હોવા છતાં બહુમતી હોવા છતાં સીએમ તરીકે એમનું નામ નોમિનેશન આવ્યા પછી પણ નામ કેન્સલ કરવામાં આવ્યું તો પણ એમને દુઃખ રાખ્યા વગર નાયબ મુખ્યમંત્રી તરીકે સમગ્ર ગુજરાતની પ્રજા માટે સારામાં સારી કામ કર્યું સારામાં સારા વિકાસના પણ કામ કર્યા આજે 2017ની અંદર સમગ્ર પ્રજાનો પાટીદાર સમાજનો વિરોધ હોવા છતાં ગુજરાતની અંદર પ્રજાએ ફરીથી ભાજપની સરકાર ચૂંટી લાવી તો એમાં મુખ્ય ફાળો હોય તો એમાં નીતિનભાઈ પટેલ સાહેબનો હતો અને ફરીથી પણ એવું દુઃખ થાય એવું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે તો સમગ્ર લોક લાગણી અને તમામ પ્રજા અને પાટીદાર સમાજ વતી લાખો કાર્યકરોની ઈચ્છા આવી છે કે એમને સીએમ પદ પ્રત્યે સીએમ પદ માટે ફરીથી જાહેર કરવામાં આવે અને ગુજરાતનો વિકાસ ડબલ ગતિએ જો કરવો હોય તો આ એક યોગ્ય ઉમેદવાર છે તો તમામ હોદ્દેદારો આગળ અને તમામ આગેવાનો આજે રજૂઆત કરવા માટે આવ્યા જે રીતે એમને નામ નક્કી કરી અને નાયબ મુખ્યમંત્રી તરીકે બે વખત જાહેર કરવા છતાં એમને સ્વાભાવિક જે ભાજપના આગેવાનો દ્વારા જે પણ પદ આપવામાં આવ્યું એ સહજ સ્વીકારી લીધું અને સ્વીકારી લીધા પછી નાયબ મુખ્યમંત્રીના હોદ્દા પ્રમાણે જે પદ મળવા જોઈએ જે ગરિમા સચવાવી જોઈએ એ ગરિમા એ લોકોએ ના રાખી એના કારણે આજે સાહેબના જોડે વાત થઈ તમામ હોદ્દેદારો સાથે તો બહુ નારાજગી છે અને જો યોગ્ય સમયમાં એટલે ટૂંક સમયની અંદર જો આ રીતે એમની નારાજગી દૂર કરવામાં નહીં આવે તો પાટીદાર નહીં પણ સમગ્ર ગુજરાતની તમામ પ્રજા રોષે ભરાશે અને આગામી બે દિવસની અંદર એનું પરિણામ ભોગવવું પડશે સમગ્ર પ્રજાનું કેવું છે ને તમે વોટ્સએપ મીડિયા સોશિયલ મીડિયામાં જોતા છો કે અત્યારે તો સમગ્ર પ્રજાએ જાહેર કર્યું છે કે મહેસાણા બંધનું એલાન પણ કદાચ આવનારા સમયની અંદર પણ એવું બની શકે કે પ્રજાનો આક્રોશના કારણે સમગ્ર ગુજરાતનું પણ બંધનું એલાન જારી છે પહેલી તારીખે સમગ્ર મહેસાણાના તમામ આગેવાનો પણ ઉપસ્થિત છે તો તમામ સમાજ દ્વારા અને પાટીદાર સમાજના જે પણ આગેવાનો મહેસાણાથી અહીંયા ઉપસ્થિત છે એ તમામે નિર્ણય લીધો છે કે પહેલી તારીખે મહેસાણા બંધ રાખી અને આ રીતે દુઃખ વ્યક્ત કરો પાટીદાર આગેવાન કી તરફ મિલે હૈ લેકિન સમગ્ર પ્રજા કા વો ઉદ્દેશ હૈ કે નીતિનભાઈ કો ફિર સે સીએમ બનાયા જાય લેકિન ઉન્હોને તો બતાયા કે ભાઈ સીએમ દો બાર નામ નોમિનેશન હોને કે બાદ ભી જો ભી હાઈકમાન્ડ ને બોલા કે ભાઈ નાયબ મુખ્યમંત્રી કે લીએ નામ સજેસ્ટ કિયા તો ભાઈ સ્વાભાવિક ઉન્હોને સ્વીકાર કર લિયા લેકિન ઉસકી ગરિમા કે અનુસાર જો પદ મિલને ચાહિયે જો મોભા મિલના ચાહિયે વો નહીં મિલા ઇસીલિયે સખ્ત વો નારાજ હૈ મેં નહીં પૂરા ગુજરાત કી તમામ પ્રજા ચાહતી હૈ કે વો એક સીએમ પદ કે લીએ લાયક હૈ તો ઉન્હે સીએમ બનાયા જાય ઓર ગુજરાત કા ડબલ વિકાસ કિયા જાય ખાસ કરકે મહેસાણા બંધ કી એલાન કી ગુજરાત મેં આપને બતાયા કે ક્યા કિસ તરહ સે બંધ કા એલાન આપને બોલા હૈ બસ શાંતિપૂર્ણ એ પૂરે મહેસાણા વાસી જિસને પૂરે બહુમત સે જીતા હૈ નીતિનભાઈ વો સારે પ્રજા કા વો એલાન કિયા હૈ પ્રજા ને કે ભાઈ જો એ નહીં મિલેગા તો પૂરા મહેસાણા જિલ્લા પહેલે ફિર ગુજરાત બંધ રહેગા ઉનકે સપોર્ટ મેં ક્યોંકિ યે અન્યાય હો રહા હૈ ઓર ભારતીય જનતા પાર્ટી જો બાર બાર ઉનકે સાથ અન્યાય કરે વો કભી બરદાસ્ત નહીં હોય પૂરી પ્રજા કા એલાન હૈ ઓર ઉસકે સાથ પાટીદાર સમાજ કા ભી પૂરો લાખો લોગો કા પૂરા સપોર્ટ હૈ લાલજીભાઈ આ પાટીદાર આંદોલન થયું બીજેપીને નુકસાન થયું માત્ર 99 સીટ આવી જેને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજને સાઇડલાઇન બીજેપી દ્વારા કરવામાં આવતો એવું તમે માનો છો પહેલાં આનંદીબેન પટેલને હટાયા પાટીદાર સમાજ ને અન્યાય તો કેશુ બાપા એના પહેલાથી અન્યાય પાટીદાર સમાજના મુખ્યમંત્રી જેટલા પણ તમે રહ્યા એ 5 વર્ષ રહેવા દીધા નથી કોઈને એટલે પાટીદાર સમાજનો અન્યાય પાટીદાર સમાજના આગેવાનો જે રાજકીય આગેવાનો છે એ તમામને અન્યાય સહન કર્યો છે પણ આજે વસ્તુ અલગ છે જ્યારથી આંદોલન થયું 2.5 વર્ષની અંદર તો પાટીદાર સમાજના લોકો જાગૃત થયા છે તો આવો અમે બધા ભેગા થઈ અને સમગ્ર પ્રજા આગેવાનો બધા ભેગા થઈ નક્કી કર્યું છે અને સાહેબને મળ્યા છે કે ભાઈ આવો અન્યાય તમે સહન
કરશો નહીં અને સીએમ પદ માટેની રજૂઆત કરો અને વહેલામાં વહેલી તકે એવી જાહેરાત થાય એવું અમે બધા ઈચ્છી રહ્યા છીએ. પટેલ સાહેબ, જો નીતિનભાઈ કા રોલ થા પાટીદાર ફેક્ટર કો આઇસોલેટ કરને મે ડાઇલ્યુટ કરને મે સરકાર કે ખિલાફ વો કિતના હેલ્પ થા? बिल्कुल हेल्प था, क्योंकि उन्होंने जितने भी सारे आगेवान थे अनामत आंदोलन के, जारी सारे भी संस्था थे, उनके ऊपर मुलाकात करके फोन करके जितने भी आगेवान थे पाटीदार समाज के, वो सारे समाज के आगेवान को बुला के सबके साथ बहुत बार मीटिंग की है. એટલે उनका अनामत आंदोलन बहुत बड़ा रोल रहा है कि भाई शांति से सारा काम पूरा हो, गुजरात की शांति बनी रहे, उसके लिए उन्हें बहुत मेहनत की है. हार्दिक पटेल ने ये कहा है कि अगर नितिन भाई दत्त सीए धाराचप्पे को लेकर आते हैं तो कांग्रेस उनको अच्छा बात देगी. वो हमने उनपे छोड़ा है, हमने तो यही सबने सोचा है कि साहब गुजरात के सीएम बने, इसीलिए हम सारा सपोर्ट करने के लिए तैयार हैं. अगर नितिन भाई को उनके पद के मुताबिक मंत्रालय दिए जाते हैं तो क्या तैयार हैं? वो हमने साफ पे छोड़ा है, सामने बोला है कि हम देखते हैं क्या होता है. आपका इतना समर्थन, लाखों लोगों का समर्थन है, हमने तो पूरे समाज के सारे आगेवन बोला है, कहे भी कितने लाखों फोन भी आए, तो उन्होंने ऐसा बोला कि आप सीएम के लिए ही बोलो, लेकिन अब हमने साफ पे ही छोड़ा है कि वो क्या डिसीजन लेते हैं, वो हमारा निर्णय, वो राजकीय निर्णय है. બીજેપી એ કોઈ રાજકીય ટેકો આપવા માટેની વાત જ નથી, પણ જ્યારે પણ પાટીદાર સમાજ ઉપર અત્યાચાર થાય, અન્યાય થાય, ચાહે રાજકીય રીતે થાય કે ચાહે કોઈ પણ રીતે થાય, તો સામાજિક રીતે થાય, તો એ રીતે જ્યારે અમને એવું લાગ્યું કે ખરેખર જે સીએમ પદના ખરેખર જે દાવેદાર છે, જે ખરેખર હકદાર છે, એવા વ્યક્તિને આજે સાઇડલાઇન કરી અને જો પાટીદાર સમાજ ઉપર જો ભાજપના આગેવાનો આ રીતે નિર્ણય ઠોકી દેતા હોય, અન્યાય કરતા હોય, તો 100% એસપીજીને મદદમાં આવવું જોઈએ. અને મેં જો પોતાની મનમાની આ રીતે ચલાવતા હોય તો સમગ્ર પ્રજા અને પાટીદાર સમાજ આગેવાનો, લાખો લોકો સાહેબ જોડે જોડાયા છે કે આ વખત તમે અન્યાય સહન ના કરતા, અમે તમારી જોડે છીએ. એ નિર્ણય, એ સીએમ બનવું કે એ ખાતાનો સ્વીકાર કરો, એ નિર્ણય નીતિનભાઈ પટેલ સાહેબ ઉપર છોડ્યો છે. અમારા બધાની તો એવી લાગણી છે, સમગ્ર પ્રજાની, લાખો લોકોની, કે સાહેબને સીએમ બનાવે, અને એ નિર્ણય અમે નીતિનભાઈ સાહેબ ઉપર છોડે છે. એસપીજીનું સ્ટેન્ડ એવું હશે કે તમે જોઈ શકો છો આવનારા ગયા ઇલેક્શનની અંદર 2017ની અંદર પાટીદારોએ પોતાનો પાવર બતાવી દીધું છે. જે સીટો 125 આપતી હતી 99 નીચે પણ લાવે છે, એમાં પણ નીતિનભાઈ સાહેબનો રોલ પૂરેપૂરો છે કે આજે એવા પાટીદાર સમાજમાં નીતિનભાઈ અને નીતિનભાઈ સિવાયના કેટલાય પાટીદાર ધારાસભ્યો આગેવાનો છે કે જેમને સમાજનું આટલું બધું આંદોલન હોવા છતાં આજે સમાજની લાગણીના કારણે ફરીથી જો બહુમતી આપી હોય અને જો બહુમતીની કદર જો ભાજપના આગેવાન ના કરતા હોય, બધા જ લોકો સીએમ તરીકે જોવા માંગતા હતા, પણ જો આ રીતે અન્યાય કર્યો હોય તો એ અન્યાયની સામે એસપીજી સમગ્ર ગુજરાતની અંદર જો પણ જે પણ પરિસ્થિતિ જેવું કરવું પડશે એવું અમે કરવા માટે તૈયાર છીએ. હાઈકમાન્ડની અંદર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ આવે, અમિત શાહ અને જે આગેવાનો હોય, અત્યાર સુધી જ્યારે અનામત ડામવા માટે ફૂલ પ્રેશર કરવામાં આવતું હોય નીતિનભાઈ અને તમામ પાટીદાર ધારાસભ્યો ઉપર, 44 ધારાસભ્યો જે ભાજપના હતા, એમના પણ દબાણ કરવામાં આવતું કે તમે કોઈ પણ રીતે અનામત આંદોલન દાબી દો, પણ અમે અનામતની અમારી જે માગણી હતી એ પાટીદાર સમાજ માટેની માગણી હતી. અમે આ સુધી કોઈની પણ વાત અભડ્યા વગર, ફક્ત ને ફક્ત ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય, અમારા હક માટે અમે લડી રાખીએ છીએ. આ ઇલેક્શનમાં પણ અમે બતાવી દીધું છે. તો જો એમને આંખ ના ઉગડતી હોય, જો પાટીદાર સમાજના આગેવાનને જો આ રીતે બેઇજ્જત કરવામાં આવતા હોય, એમને માન પ્રમાણે મળતું ના હોય, તો 100% તમામ પાટીદાર સમાજ નીતિનભાઈ પટેલ સાહેબ જોડે છે. મહેસાણા જિલ્લા એ બંધનું એલાન હો એસપી તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન, જેમાં તેમણે કહ્યું કે અમે નીતિન પટેલની સાથે છીએ અને તેમણે સીએમ પદ સ્વીકારવું કે મંત્રાલયમાં કોઈ અલગ રીતે તેમને ખાતું સોંપવામાં આવે તે સ્વીકારવું તે તેમનો પ્રશ્ન છે, પરંતુ એસપીજી અને તેના તમામ સભ્યો તેમની સાથે છે. મહત્વનું છે કે લાલજી પટેલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની તમામ બાબતમાં અંતમાં એક ખાસ બાબત કહી કે 44 ધારાસભ્યો અને નીતિન પટેલ આ બંને ઉપર જ્યારે ગુજરાતમાં પાટીદાર આંદોલન ચરમ સીમા પર હતું ત્યારે ખૂબ પ્રેશર કરવામાં આવતું હતું કે આ આંદોલનને ગમે તેમ કરીને બંધ કરાવો, અને તેમાં તેઓ ક્યાંક પોતાનું નામ બોલતા બોલતા પણ ખચકાઈ ગયા, એટલે એવું કહી શકાય કે
અત્યાર સુધી જે પણ પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલે વાત કરતા જે તમામ લોકો છૂટા પડ્યા છે અને તમામ લોકો જે શાંત પડી ગયા છે તેનું એકમાત્ર કારણ નીતિન પટેલ હતા. જો નીતિન પટેલ હતા તેના કારણે જ ઉપરથી જે પ્રેશર આવ્યું હતું અને તેના કારણે તેમની વાત માનીને